मित्रों, हूँ छु जिज्ञा गढ़वी, सौराष्ट्रनी रसदार भाग एक माथी आजे आपनी माटे एक वार्ता लावी छु, जेनु शीर्षक छे आहिर युगलना कोल। आटली बधी प्रीत केम सहेवाशे? विधाता आपनी जोडली वहली विखी तो नहीं नाखे ने? एवो अमंगल शू काम भाखो छो? ना ना, पण धार के अचानक मारू मोत निपजे तो पछी तमारी वासे जीवीने शू करवू छे? मरवू शू रेढ़ू पड़ू छे? आ भरपूर जोबन, आ छलकाता रूप, आ संसारनी मिठाश एम तजवा दोहला छे हो? ए तो मोए वातो थाय हशे, पुरुष जातने मन प्राण काढ़ी आपवा वसमा हशे। पोतानी परणेतरनी वासे कोई पुरुषे देह पाड़ियो सांभळ्यो नथी। नारीनी जात तो अनादिथी चिता उपर चढ़ती ज आवी छे। आयर काठियावाड़ना देवगाम नामना नाना गामडामां एक आयर रहतो, नाम धमड़ो। एने एकनो एक जुवान दीकरो हतो, दीकरानुं नाम नाग। नागने परण्या हजु 4-5 महीना थयेला, रंभा जेवी नार घरमां आवेली। ઉપરની વાતો કરનાર ધણી ધણિયાણી તે આ જુવાન આયર નાગ અને એની પરણેતર છે। અધરાતે સુવાના ઓરડામાં ઢોલિયા પર બેઠા બેઠા ચાતકની જોડલી સમા આ અભણ સ્ત્રી પુરુષ પોતપોતાની પ્રીતિનું વર્ણન કરી રહ્યા હતા। ઝાંખો ઝાંખો દીવો બળે છે, વાતોમાં ને વાતોમાં દીવાની વાટે ફૂલ ચડી ગયેલ છે। નાગને મનમાં થાતું કે ઓહો, શું આ સ્ત્રીનું મારા ઉપર હેત, મારી પાછળ આ બિચારી ઝૂરી ઝૂરીને મરે હો। રોજ રાતે આવી આવી વાતો થાય, સ્ત્રી પણ પોતાના ધણીને તાવી જુએ છે। હે આયર, હું મરું તો તમે શું કરો? ગડગડો થઈને નાગ કહેતો કે મારા સમ એવું તું બોલમાં? ના ના, પણ આમ જુઓ, આ મારા માથાની લટ ઉડી ઉડીને મોઢા પર આવે છે। સ્ત્રીઓમાં કહેવાય છે કે જે બાયડીને આમ થાય એ મરી જાય, ને એના ધણીને ઝટ નવી નાર આવે। હું તને કરગરીને કહું છું કે એવું બોલમાં? એમાં શું, પુરુષને તો સ્ત્રી મરી કે ખાસડું ફાટ્યું, એ બે વાત બરાબર। હું મરું તો શું તમે બીજી નહીં પરણો? આયરે નિસાસો નાખીને કહ્યું, પ્રભુને ખબર। ત્યારે શું સતા થશો? આવા મર્મપ્રહાર ક્યાં સુધી સહેવાય? ધ્રુજતે હોઠે ને ગડગડે અવાજે નાગ બોલ્યો, એકવાર મરી જુઓ પછી જોઈ લેશું, મને નખરા નથી આવડતા। પોતાના ધણીની મમતા જોઈને સ્ત્રીએ એને ગળે બાજી પડી, ખડખડ હસીને એવી વાતો ઉડાડી દીધી। બે જણા પાછા વિનોદમાં પડ્યા। રોજ રાતે આવી વાતો થાય છે તે સાંભળનાર એક ત્રીજો જણ પણ હતો। એ હતો નાગનો બાપ ધમણ પોતે। ખોરડું સાંકડું હોવાથી ધમણ એ જ ઓરડાની ઓસરીમાં સૂતો ને મોડી રાતે આ જુવાન જોડલીની કાલી કાલી વાતો એનાથી અણઇચ્છીએ પણ સંભળાઈ જતી। સાંભળીને મનમાં મનમાં એ હસતો, એના અંતરમાં થતું કે જોને આ જુવાનિયા તાજી પ્રીતમાં ગાંડાતુર બનીને પ્રાણ કાઢવાની વાતો કરે છે, એક દિવસ પરીક્ષા તો લઉં। રોજ સવારે વહેલો ઉઠીને નાગ સાતી જોડી ખેતરે જાય, તે ઠેઠ સાંજે ઝાલર ટાણે પાછો વળે। બપોરનું ભાત માથે મેલીને આયરાણી પોતે રોજ વાડીએ જાય। સાંજ પડે ત્યાં તો જેમ વાછરું પોતાની માની વાટ જોઈ રહે તેમ આયરાણી ઓસરીએ ઊભી ઊભી મીટ માંડીને સાતીના ખડખડાટની વાટ જુએ। એક દિવસ નાગ તો વાડીએ ગયેલો, કોસ હાંકતો હાંકતો આયર જુવાન પ્રીતિના દુહા ગાય છે અને માથે ઝાડની ગટામાં કોયલ ટોંકે છે। મંડાળની ગરેડી જાણે કોઈ સજળને બોલાવતી હોય એવી ચીસો પાડે છે અને ધોરિયામાં ચાલ્યું જતું પાણી કોણ જાણે ક્યાં આગે આગે વસનારા પરદેશીને ભેટવા દોડ્યું જતું હોય એવું દેખાય છે। જોઈ જોઈને આયર કોસ હાંકતો હાંકતો મીઠી હલકે છકડિયા દુહા ઉપાડે છે, સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ, મરે પણ મેલે નહીં જેણે બાળપણાની બેલ, બાળપણાની બેલ તે લાગે ગુગડી, સોજા સાજણને ઉત્તરની વીજળી, ઘડતાળિયા જીવને થઈ મેં ઘેલ, સજણ એડા કીજીએ જેડી વાડી હુંદી વેલ, વેણે વેણે વાડી પડઘા પૂરે છે। મોરલાય સામા ચંદ્રાવડા ગાતા હોય તેવા ડોકના ત્રણ ત્રણ કટકા કરીને ગટકે છે અને વળી પાછો નાગ કોસ ખેંચતો ખેંચતો લલકારે છે, સજણ એડા કીજીએ જેડી લટિયલ કેળ, દૂધમાં સાકર ભેળીએ તે કેવોક લીએ મેળ, કેવોક લીએ મેળ તે સરી ભળી ચાખીએ, વાલું સજણ હોય તેને પાડોશમાં રાખીએ,
ચંપે ને મરવે વિટાણી નાગર વેલ, ચૂડકે સજણ એડા કીજીએ જેડી લટી અડકેર. એમ ગાતા ગાતા બપોર થયા. હમણાં સજણ ભાત લઈને આવશે, હાલ્યું આવતું હશે, પોતાના સૂર સાંભળતું હશે એમ ઉલ્લાસમાં આવીને ત્રીજો ચંદ્રાવડો ગાય છે. સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ, માલમી આવે મલપતા શરમા કરે સાન, શરમા કરે સાન તે ભારી, નાનકડા સેણને નો રાખીએ મારી. સમદર જળ સરખા ભર્યા નાવે સાયરમાં તાણ, સજણાને એમ રાખીએ જેમ સાયર રાખે વાણ. મધ્યાહ્ન થયો. ગામના માર્ગ ઉપર મોટી બે આંખો માંડીને આયર જુએ છે કે ક્યાંય ઓલી ભાતવાળી આવે છે. આજકા એને પવનમાં ફરકતી રાતી કામડી કડાતી નથી. ત્યાં તો નાગનો બાપ ધમણ આવી પહોંચ્યો. નાગે નજર કરી તો બાપુના મોં ઉપર શ્યામ વાદળી દેખી. કા બાપુ, અટાણે કેમ? આંખો લૂછતો ધમણ બોલ્યો, ભાઈ ગજબ થયો, વહુને તો એરું આભળ્યો. દીકરી મારી, જોત જોતામાં તો એના પ્રાણ નીકળી ગયા. તને બોલાવવાનું ટાણું ન રહ્યું. ક્યાં છે? એને તો દેન દેવા લઈ ગયા. એમ? એટલું છેટું પડી ગયું? આટલું બોલતા તો નાગે પોતાની પડખે પડેલું દાતરડું ઉપાડીને પેટમાં ઉતારી દીધું. હા 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 કરતો બાપ જ્યાં હાથ ઝાલવા જાય ત્યાં તો દીકરાનો લોહીલુહાણ દેહ ધરતી પર ઢળી પડ્યો. બરાબર કાળજામાં ઘા આવેલો એટલે જીવવાની આશા નહોતી. નાગે દેહ છોડ્યો. બાપ ચોધાર આંસુએ રોયો અને પેલી આયરાણીએ રોયું કૂટ્યું, પોતાના ભરથારની ચિતાના ભડકા આગે ઊભા ઊભા જોયા અને ઝૂરવા લાગી. 14મે દિવસે તો એને પિયરેથી ગાડું તેડવા આવ્યું. બાઈ ચડીને ચાલી નીકળી પાદર. પોતાના ભરથારની તાજી ચિતા જોઈને બેચારા આંસુ પાડ્યા. પણ મનની વેદનાને ભૂસાતા શી વાર લાગે? 12 મહિના વીત્યા. ત્યાં તો સજણના હૈયામાંથી નાગના સંભારણા નીકળી ગયા. જોબન આવીને એના કાનમાં કહેવા લાગ્યું, હવે શી વાર છે? કશી વાર નહોતી. બીજા કોઈ એક ગામના આયર સાથે એના ભાઈઓએ એને નાતરે દીધી. એને તેડવા નવે સાસરીએથી મહેમાનો આવ્યા. ઘુઘરિયાળી વેલડીમાં બેસીને આયર જુવાનડી પાછી કંકુને ચાંદલે નવે ઘેર જવા નીકળી. સાંજનું ટાણું થયું. વેલડી રસ્તામાં દેવગામને પાદર ઊભી રહી. તેડવા આવનારમાંથી બે ચાર જુવાનો ગામમાં નાસ્તો લેવા નીકળી પડ્યા. પણ ચોરા આગળ તે રાતે ભવાઈ રમાતી હતી. જુવાનો ભવાઈ જોવામાં નાસ્તાની વાત ભૂલી ગયા અને ઘણો સમય ચાલ્યો ગયો. અંતે અકળાઈ આયર જુવાનડીએ વેલડીના માફામાંથી બહાર ડોક્યું કર્યું. નજર કરે ત્યાં સામે એક કોણ ઊભેલો? એક તાજો પાડ્યો, રુધિર જેવા તાજા સિંદૂરમાં રંગાયેલો અબોલ પથ્થરનો એક પાડ્યો. કંકુના ચાંદલાવાળી જોબનવંતીને સાંભળ્યું. એ પહેલીવારનું પરણેતર. માયરામાં બેઠેલો વિશાળ છાતીવાળો એ જુવાન, જેની તાજી ફૂટેલી મૂછો એ જોબનવંતીએ પાંખા પાંખા પાનેતરમાંથી નિરખેલી. એને સાંભળી આવી પહેલી વહેલી રાત અને બીજી એવી ઘણીએ અજવાળી રાત્રિઓ. એને સાંભળ્યા એ માઝમ રાતના પહોર અને એકબીજાની ચિતા ઉપર ચડવાના અધરાતે આપેલા કોલ અને અંતે સાંભળ્યું એ કાળજાળ ખૂટેલું દાતરડું. આશાભેર નવે સાસરીએ જનારી આયરાણીના મોંમાંથી એક ઊંડો નિસાસો નીકળી ગયો. પાદરમાં એટાણે ગામના છોકરા 7 તાળી રમતા હતા અને ગાડા ખેડૂને પૂછગાછ કરતા હતા કે વેલમાં કોણ છે. એમાંથી એક ચારણનો છોકરો સંતાઈને ઝાડની ઓથે ઊભેલો. ચકોર છોકરો જાણી ગયો હતો કે આ તો નાગ આયરની જ બાયડી આજ નાતરે જવા નીકળી છે. છોકરે અજવાળી રાતને પહેલે પહોર આ દેખાવ જોયો. પાડિયાની સામે મીટ માંડી રહેલી આયરનારીને જોઈ ચોપાસની અખંડ શાંતિમાં નીકળી પડેલો એ નિસાસો સાંભળ્યો. તક જોઈને છોકરાએ દુહાના 2 ચરણો જોડી કાઢ્યા અને સર્વે સાદે લલકારી કહ્યા, નાગ નિહાળી જોઈ પોળા મત પાથરીએ નહીં, કાઢ ચત્યા નહીં કોઈ, આ તો ધંધે લાગ્યો ધમડાઉત. આનો અર્થ થાય છે કે હે નાગ, જરા ઊંડું નિહાળીને જો, ગમે તેની ઉપર પ્રેમ પાથરીએ નહીં. તે જેના ઉપર પ્રેમ પાથર્યો તે તો તારી ચિતા ઉપર ચડીને બળી મરવા ન આવી. એટલું જ નહીં પણ હે ધમણના પુત્ર, એ તો પોતાને ધંધે વળગી ગઈ, બીજે નાતરું કરીને ચાલી. બાઈએ આ દુઓ સાંભળ્યો, અક્ષરે અક્ષર સાંભળ્યો, સમજી ગઈ. બાકી હતું તે બધું યાદ આવ્યું. વેલમાંથી નીચે ઉતરીને પાડ્યા પાસે જઈ બેઠી.
પોતાના નવા સગાને આખી કથની રડતા રડતા કહી સંભળાવી ને પ્રીતમના પાળ્યાની સમક્ષ ચિતા ખડકાવી. એ જ શણગાર સોતી ને કપાળમાં એ મંગલ ચાંદલા સોતી આયરાણી ચિતા ઉપર ચડી ગઈ. તો દોસ્તો, આહિર યુગલના કોલ વાર્તા આપે સાંભળી ત્યારે વાર્તાના અંતમાં આપને હું 3 પ્રશ્નો પૂછીશ. પહેલો પ્રશ્ન, આહિર દંપતી ક્યાં ગામના હતા? બીજો પ્રશ્ન, આહિરાણીને એરું આભળી ગયો એવો સંદેશો આપનાર કોણ હતો? ત્રીજો પ્રશ્ન, નાગાયરે કેવી રીતે આત્મહત્યા કરી? તો મિત્રો, આ પ્રશ્નોના જવાબ આપ કમેન્ટ બોક્સમાં આપી શકશો. ધન્યવાદ. Thank you.